नमस्कार मित्रों, श्री एस एन विद्यालय संचालित ई लर्निंग प्रोग्राम में हूँ जिगीश कपूरी आपनों एक वक्त फरी हार्दिक स्वागत करूँ छू। तो मित्रों, आपणे आगळना आपणा जे विडियो लेक्चर हता तेमा चेप्टर नंबर एक विषे बात करी थी के अपनी आसपास में द्रव्यो। तो त्यारबाद ए चेप्टर पछी आपणे आजे एक नवा चेप्टर विषे बात करवाना छीए के जे छे चेप्टर नंबर 13, आपणे शा माटे मांदा पड़ीए छीए। तो जो अत्यारे मित्रों तमे बधाए जाणो छो के कोरोनानी सीजन चालू छे, एटले के कोरोना वायरसनो उपद्रव खूब ज मोटा प्रमाणमां अत्यारे बधा ज देशों सहन करी रह्या छे। तो आजे कोरोना वायरसनी परिस्थिति छे ए आपणा चेप्टर साथे कंईक संकळायेली छे। हवे जे मांदा पड़ीए अथवा तो कोई रोग थो तो ए शुं छे, तो के रोगों जे छे ए अलग अलग प्रकारना रोगों छे के जे तमे आ चेप्टरनी अंदर भणशो के केवा केवा प्रकारना रोगो होय। जेम के कोरोना वायरस जे रोग छे तो एक संसर्गजन्य रोग छे। एटले शुं? तो के संसर्गजन्य रोग एटले एवा रोगों के जे एक व्यक्ति थी बीजामां फैलाय छे। आपणे जाणीए छीए के कोरोना वायरस जे छे तेमां शुं थाय, तो के ज्यारे तमे कोई एक पॉजिटिव व्यक्ति छे के जेने कोरोना पॉजिटिव छे तो एना संपर्कमां तमे ज्यारे आवो छो तो એનાથી શું થાય છે, તો કે એ વાયરસ જે છે એ તમારામાં સંક્રમણ પામે છે। એટલે કે એ વાયરસ એ અન્ય વ્યક્તિ કે જે પોઝિટિવ છે એનામાંથી તમારા અંદર દાખલ થાય છે। તો જો આમાં પણ ઘણી બધી સમસ્યાઓ અથવા તો ઘણી બધી એમને આપણને પ્રશ્નો આમાં થાય છે કે કોરોના વાયરસ સંસર્ગજન્ય રોગ છે અથવા તો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે, તો એનો ફેલાવો કઈ રીતે થાય છે। જેમ કે સામાન્ય વાત કરી કે આપણે આ ચેપ્ટરમાં તબિયત અને સ્વાસ્થ્ય વિશે જ વાત કરવાની છે, તો આપણે થોડી પહેલાં કોરોના વાયરસ વિશે પણ વાત કરી લઈએ। કેમ કે અત્યારે એના કોરોના વાયરસની જે પરિસ્થિતિ આપણી સામે અત્યારે આવી રહી છે, તો એની સામે આપણે એની યોગ્ય સમજ ધરાવવી જરૂરી છે। તો એના વિશે વાત કરીએ આપણે કે વાયરસ શું છે અને કેવી રીતે ફેલાય છે। તો સામાન્ય વસ્તુ શું છે કે તમે કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવો છો તો એ વાયરસ તમારા શરીરમાં અથવા તો તમારી અંદર દાખલ કઈ રીતે થાય છે? શું કોરોનાગ્રસ્ત કોઈ વ્યક્તિને એનો સ્પર્શ કરવાથી કે એને ટચ કરવાથી એ વાયરસ તમારા શરીરની અંદર દાખલ થઈ શકે છે? ના, તો એ વાયરસ એ રીતે દાખલ થઈ શકતો નથી। એટલે કે કોઈ પોઝિટિવ વ્યક્તિ જે છે એને તમે જ્યારે સ્પર્શ કરો છો તો શું એ વાયરસ તમારી અંદર ફેલાશે? તો સ્પર્શથી નહીં ફેલાય, પરંતુ તમે જે વ્યક્તિને સ્પર્શ કરો છો એ વ્યક્તિના તમે દાખલા તરીકે તમે એના હાથનો સંપર્ક કરો છો, તમે એના હાથને સ્પર્શ કરો છો, જો એ વાયરસ એ વ્યક્તિના હાથ પર હશે તો એ વાયરસ એના હાથ પરથી તમારા હાથ પર આવી જશે। હવે તમારા હાથ પર એ વાયરસ આવ્યા બાદ શું તમને કોરોના થઈ જશે? ના, એ વાયરસ કે જે તમારા હાથ પર આવેલ છે એ જો તમારા શરીરની અંદર દાખલ થશે તો જ તમને કોરોનાનું સંક્રમણ થશે। એટલે કે જ્યારે આપણો હાથ કે જેની અંદર કોઈ આપણે અન્ય પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાંથી વાયરસનો અહીંયા સંક્રમણ થયેલું છે એ તમે તમારા નાક પર અડાડશો અથવા તો તમારા મોઢે અડાડશો તો એનાથી શું થશે? તો કે તમારા નાક અથવા તો મોઢાની મારફતથી એ વાયરસ તમારા શરીરની અંદર દાખલ થશે અને એ રીતે દાખલ થયા બાદ શું થશે? તો કે વાયરસનો ફેલાવો તમારા શરીરની અંદર થશે। અને એટલા માટે થઈને જ આપણે શું કરીએ છીએ? તો કે આપણે કોરોનાની સામે બચવા માટે માસ્ક પહેરીએ છીએ। આપણને એની સાવચેતીના પગલા રૂપે એવું કહેવામાં આવે છે કે દો ગજ દૂરી હે જરૂરી। તો એ શું છે દો ગજ દૂરી? તો કે બે ગજની દૂરી તમે રાખશો તો એનાથી એ વાયરસનું સંક્રમણ તમારા સુધી થઈ શકશે નહીં। અથવા તો તમે શું કરી શકો બીજું? તો કે તમે જ્યારે કોઈ એવી જગ્યાએ જાઓ છો કે જ્યાં વધારે વ્યક્તિઓ છે તો ત્યાં તમારે માસ્ક પહેરવું જરૂરી છે। માસ્ક પહેરશો તો શું થશે? તો કે એનાથી તમારું નાક અને તમારું મોઢું જે છે એ ઢંકાયેલું રહેશે અને એનાથી આપણા શરીરની અંદર વાયરસનો ફેલાવો થશે નહીં। તો નાક અને મોઢું ઢાંકીને રાખવાથી ફાયદો શું આપણને થશે? તો કે વાયરસ અંદર શરીરમાં દાખલ નહીં થાય,
અને આપણને એનું સંક્રમણ થશે નહીં। આ ઉપરાંત એની સાથે બીજી અમુક વસ્તુઓને પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ આપણે, કે જેમ કે કોઈ અત્યારે તમે આપણે આ વસ્તુ જાણીએ છીએ કે લોકડાઉનનો સમયગાળો જે છે એ પૂર્ણ થઈ ગયો છે અને સરકાર હવે ધીમે ધીમે બધી જ વસ્તુઓ અને સરકારી કચેરીઓને બધું સરકારે ખોલી દીધું છે અને અનલોક કરી દીધું છે। તો તમે જ્યારે કોઈ એવી જાહેર જગ્યાએ જાઓ છો કે જ્યાં વધારે વ્યક્તિઓ આવે છે વારંવાર ત્યાં, તો ત્યાં શું કરવું? ત્યાં શું ફક્ત ખાલી માસ્ક પહેરવાથી જ તમે એનાથી બચી શકો? ના, એની માટે શું કરવું? તો કે જ્યારે આપણે કોઈ એવી જાહેર જગ્યાએ જઈએ છીએ તો ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન આપવું કે આપણે અન્ય જે વસ્તુઓ ત્યાં પડેલી છે અથવા તો કોઈ જગ્યા છે ત્યાં બેસવું નહીં, ત્યાં કોઈ જગ્યાએ અડવું નહીં, જેથી કરી અને તમારા શરીર પર એ વાયરસ જે છે એ સંક્રમણ પામે નહીં, એટલે કે વાયરસ જે છે એ તમારા શરીરને સ્પર્શ કરે નહીં। તો આ બાબતનું ખાસ ધ્યાન રાખીએ આપણે કે જ્યારે કોઈ એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં વધારે ભીડ થાય છે અથવા તો વધારે લોકો ત્યાં આવે છે, તો ત્યાં શું કરશું આપણે? તો કે કોઈ પણ વસ્તુને આપણે બિનજરૂરી રીતે ટચ કરશું નહીં, એટલે કે જ્યાં જરૂર છે એટલા પૂરતું જ આપણે એને ટચ કરશું, અને જો બની શકે તો આપણે એની માટે એ રસ્તો પણ અપનાવી શકીએ કે તમે જ્યારે બહાર જાઓ છો કોઈ એવી જગ્યાએ તો તમે હાથના જે ડિસ્પોઝેબલ ગ્લોવ્સ આવે છે એ પણ પહેરી શકો, જેના થકી તમારો હાથ જે છે અથવા તો તમારું શરીર જે છે એ સીધું જ વાયરસના સંપર્કમાં આવશે નહીં, અને આ રીતે વાયરસ જે છે એ આપણા શરીર પર સંક્રમણ પામી શકે નહીં। તો આ બધી બાબતો છે જે કોરોનાની અંગે આપણે અથવા તો કોરોના વાયરસના જે આ ઉપદ્રવ છે એ દરમિયાન આપણે ધ્યાન રાખવી જોઈએ। અને બીજી એક વસ્તુ ખાસ સમજવા જેવી છે અહીંયા કે કોરોના વાયરસ જે છે એની સામે લડવા માટે સૌથી અગત્યની વસ્તુ જો કોઈ છે તો એ છે તમારું માનસિક મનોબળ। એટલે કે જો તમારું મનોબળ, આપણે જાણીએ છીએ આ વસ્તુ કે આજના સમયમાં ઘણા બધા લોકો કોરોના વાયરસના કારણે મૃત્યુ પામે છે, અઢળક લોકોના મૃત્યુ ઓલરેડી થઈ ગયા અને હજી પણ ઘણા બધા લોકો એવા છે કે જે હોસ્પિટલમાં ક્રિટિકલ કન્ડિશનમાં છે, એટલે કે ત્યાં એમની હાલત ગંભીર છે। તો આના લક્ષણો કેવા કેવા છે કોરોનાના? તો એના સામાન્ય લક્ષણોની વાત કરી તો પગનો દુખાવો, એટલે કે પગમાં અને શરીરમાં કળતર થવી, માથું દુખવું, તાવ આવવો, શરદી, ઉધરસ, છીંક, તો આ બધા શું છે? તો કે કોરોના વાયરસના લક્ષણો છે। તો અગર તમને અથવા તો તમારા કોઈ સગા સંબંધીને કે કોઈને પણ આ કોરોનાનું સંક્રમણ થયેલું છે તો એમાં ડરવાની જરૂર નથી। એવું નથી કે બધા જ કોરોના સંક્રમિત લોકોના મૃત્યુ જ થાય છે। આજે આપણે ગુજરાતની વાત કરી તો ગુજરાતમાં રિકવરી રેટ જે કોરોનાનો છે એ 95% સુધી પહોંચી ગયો છે, એટલે કે 195 લોકો જે છે એ રિકવર થઈ જાય છે। તો કોરોના વાયરસ સામે રિકવરી માટે આપણી પાસે ઘણા બધા ઓપ્શનો છે। તમે સરકારી કોઈ પણ હોસ્પિટલ છે તો ત્યાં જઈ અને ડૉક્ટરની મદદ લઈ શકો, એટલે કે તમે ડૉક્ટર સાથે સંપર્ક કરી શકો કે મને આ પ્રકારના લક્ષણો છે તો મારે શું કરવું જોઈએ। અને ખાસ કોરોનામાં જે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે એ છે કે સતત તમારે તમારો ઓક્સિજન માપતો રહેવો જોઈએ, કેમ કે આપણે જાણીએ છીએ કે એનું એક લક્ષણ એ પણ છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે। તો આ બધી વસ્તુ શું છે કે આપણે ચેતી જવું જોઈએ કે આ બધા જ લક્ષણો જ્યારે હોય તો એની સામે આપણે આપણી તૈયારી દાખવવી જોઈએ। એટલે ઘણા બધા લોકોએ અત્યાર સુધીમાં કોરોના વાયરસને હરાવેલો પણ છે અને એમને કોરોનામાંથી કોરોના મુક્ત પણ એ થઈ ગયા છે, એટલે એ ચિંતા જેવો વિષય નથી। પરંતુ મુખ્ય વાત એ છે કે આપણે આપણા સ્વાસ્થ્યનું બને એટલું ધ્યાન રાખવું જરૂરી છે, અને એટલા જ માટે આપણે આપણું ચેપ્ટર નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ એ આપણા આ સિલેબસની અંદર સમાવવામાં આવેલું છે, કે જેથી કરી અને તમે તમારા સ્વાસ્થ્ય અંગે શું થઈ શકો, અવગત થઈ શકો, એટલે કે તમને તમારા સ્વાસ્થ્ય વિશેની યોગ્ય માહિતી હોવી જોઈએ। હવે વાત આપણે જો ચેપ્ટર પર જઈએ અને એના વિશે કરીએ તો સૌથી પહેલી આપણે વાત કરીએ સ્વાસ્થ્ય અને તેનું કથળવું, કે જેની અંદર સ્વાસ્થ્ય અને તેનું કથળવું એમાં સૌથી પહેલો મુખ્ય જે મુદ્દો આપણે અહીંયા સમાવેશ કરવાનો છે મુખ્ય મુદ્દાનો એ છે કે સ્વાસ્થ્યનું મહત્વ, એટલે કે સ્વાસ્થ્યનું મહત્વ શું છે। તો સ્વાસ્થ્યનું મહત્વ સમજતા પહેલાં સૌથી જ પહેલો આપણને પ્રશ્ન એ અહીં થશે કદાચ કે સૌ પ્રથમ તો સ્વાસ્થ્ય એટલે શું? હવે આ શબ્દનો ઉપયોગ તમે ઘણી બધી વખત કરો છો તમારી રોજબરોજની ક્રિયામાં, ઘણી બધી જગ્યાએ તમે સાંભળો છો
સ્વાસ્થ્ય 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 વિશે આપણે વાત કરીએ છીએ, સ્વાસ્થ્યનું મહત્વ, સ્વાસ્થ્ય કથળવું, તો આ બધી બાબતમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે સ્વાસ્થ્ય એટલે શું? ખરેખર સાચા સંદર્ભમાં તમે સ્વાસ્થ્ય કોને કહેશો? જો હવે સ્વાસ્થ્ય શબ્દ જે છે એની જે અભિધારણા અથવા તો એની સંકલ્પના આપણે કરવી હોય તો જરૂરી નથી કે દરેક વ્યક્તિઓ માટે સ્વાસ્થ્યની સંકલ્પના એક સરખી જ થાય. એટલે કે મારી માટે સ્વાસ્થ્યની સંકલ્પના અલગ છે, તમારી માટે સ્વાસ્થ્યની સંકલ્પના અલગ છે, તમારા ઘરમાં તમારા માતા પિતા છે, તમારા દાદા દાદી છે, એમની માટે સ્વાસ્થ્યની પરિકલ્પના કે સંકલ્પના જે છે એ અલગ છે. એટલે કે સ્વાસ્થ્ય શબ્દનો અર્થ દરેક વ્યક્તિ માટે અલગ છે. હવે અલગ છે તો એ કેવી રીતે અલગ છે? હવે આપણને એમ થાય કે શબ્દ એક જ અને દરેક વ્યક્તિ માટે એનો અર્થ સ્વાસ્થ્યનો અલગ થાય, એવું શા માટે? તો સામાન્ય વાત કરીએ આપણે ઉદાહરણ દ્વારા કે માની લ્યો કે તમારા ઘરમાં તમારા દાદા દાદી છે, એમની માટે એમનું સ્વાસ્થ્ય સારું છે એવું તમે ક્યારે કહી શકો? અથવા એ ઉદાહરણને સમજતા પહેલાં આપણે સામાન્ય અર્થ સમજી સ્વાસ્થ્યનો, તો સ્વાસ્થ્યનો સામાન્ય અર્થ શું થાય? તો કે સ્વાસ્થ્યનો સામાન્ય અર્થ એટલે સાજા અથવા તો સારા અથવા સ્વસ્થ. આ ત્રણ શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ કે સાજા હોવું કે સારા હોવું, એવું આપણે સામાન્ય રીતે સ્વાસ્થ્ય એટલે કહેતા હોઈએ છીએ. આપણે કોઈપણને જ્યારે તબિયત પૂછી તો આપણે એમને પૂછીને કે કેમ સ્વાસ્થ્ય કેવું તમારું અથવા તો તબિયત કેવી, એટલે શું આપણને કે સારી અથવા તો સાજા છીએ અથવા સાજા નવરા છીએ. તો આ શબ્દના સ્વાસ્થ્યનો સામાન્ય અર્થ આપણે શું કહીએ છીએ? તો કે સાજા હોવું. હવે સાજા હોવું એટલે એનો અર્થ એવો નથી કે તમને તાવ નથી, શરદી નથી, કે ઉધરસ નથી, કે માથું નથી દુખતું, કે પગ નથી દુખતો. સામાન્ય અર્થ એનો એવો થશે નહીં. એ શું છે? તો એ તો કોઈ એક રોગના પર્ટિક્યુલર લક્ષણો છે. એટલે કે તમે જ્યારે એમ કહો છો કે તમને તાવ આવે છે અથવા તો તમને શરદી થઈ ગઈ છે, તો એ શું છે? તો એ કોઈ રોગ થયો છે એનું એ લક્ષણ છે. તાવ આવવો, શરદી થવી, માથું દુખવું, પગ દુખવા, કળતર થવા, આ બધા શું છે? તો કોઈ પણ એક રોગના ચોક્કસ લક્ષણ છે. તો સ્વાસ્થ્ય એટલે શું અથવા તો સ્વસ્થ એટલે શું? તો જ્યારે આપણે દાદા દાદી વિશે વાત કરી કે તમારા દાદા દાદી છે, તો એમના સંદર્ભમાં આપણે જ્યારે સ્વાસ્થ્યની સંકલ્પના જોઈએ તો એમના સંદર્ભમાં સ્વાસ્થ્યની સંકલ્પના શું થશે? તો કે જો તમારા દાદા દાદી મંદિરે જઈ શકે છે, એમના જે મિત્રો છે એમની સાથે સાંજે ઘડીક બેસી શકે છે, એટલે કે ત્યાં સુધી પોતે મંદિર સુધી અથવા તો એમના મિત્ર વર્તુળ સુધી ચાલીને બેસવા જઈ શકે છે, ઘરમાં હરીફરી શકે છે, પોતાનું કામ પોતે જાતે કરી શકે છે, તો એનો અર્થ શું થશે? તો કે એમનું સ્વાસ્થ્ય સારું છે. બરાબર, આપણે ઘણી વખત કહી કે ભાઈ આજે મારા દાદીનું સ્વાસ્થ્ય સારું નથી, તો એનો અર્થ શું? તો કે સ્વાસ્થ્ય સારું નથી એટલે શું તમે એમ કહેવા માગો છો કે આજે એમને તાવ છે? ના. ઘણી વખત તમે જોજો કે તમે તમારા ઘરમાં જોયા હશે કે આવા મોટા વડીલો હશે, એમને શરદી નથી, ઉધરસ નથી, તાવ નથી કે અન્ય કોઈ પણ રોગ નથી, તેમ છતાં એ એમ કહેશે કે બેટા આજે તો મને મજા નથી એટલે આજે હું મંદિરે જઈ શકીશ નહીં. તો મજા નથી એનો અર્થ શું? તો કે એનો અર્થ એવો કે આજે કદાચ એમને અશક્તિ જેવું લાગે છે અથવા તો એમના પગમાં દુખાવો છે, સાંધાનો દુખાવો હોય કે અન્ય કોઈ દુખાવો, કે જેથી કરી અને તે મંદિર સુધી જઈ શકતા નથી. તો આપણે શું કહીએ છીએ? તો ત્યારે આપણે એવું કહીએ છીએ કે આજે એમનું સ્વાસ્થ્ય સારું નથી. એટલે એમના સંદર્ભમાં આપણે સ્વાસ્થ્યની સંકલ્પના જે છે એ કેવી કરીએ છીએ? તો કે આપણે એમના સંદર્ભમાં સ્વાસ્થ્યની સંકલ્પના એવી કરીએ છીએ કે જો તે તેમનું કામ એટલે કે એમનું કાર્ય જાતે કરી શકે, ઘરમાં તે હરીફરી શકે છે અને તે જ્યાં પણ મંદિરે દર્શન કરવા જાય છે અથવા તો એમના મિત્ર વર્તુળમાં બેસવા માટે જાય છે ત્યાં તે પોતે જાતે જઈ શકે, તો એમના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે એમનું સ્વાસ્થ્ય સારું છે. હવે આપણે વાત કરીએ તમારા સંદર્ભમાં કે તમારા સંદર્ભમાં સ્વાસ્થ્યની સંકલ્પના શું થઈ શકે કે તમારું સ્વાસ્થ્ય સારું છે એવું ક્યારે કહી શકાય? તો જ્યારે તમે સ્કૂલે આવો છો, એટલે કે તમે જ્યારે રેગ્યુલર રૂટીનમાં સ્કૂલમાં અહીં પીરિયડ ભરતા હતા અને સવારે બપોરે 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી કે સવારે 7 થી 12 નો સ્કૂલનો ટાઈમ છે, તો તમે જ્યારે એ ટાઈમે સ્કૂલે આવો છો
એ દરમિયાન જો સામાન્ય અર્થ કાઢી સ્વાસ્થ્યનો કે તમે સ્વસ્થ છો તો એવું ક્યારે કહી શકાય કે જ્યારે તમે અહીં સ્કૂલમાં તમારા વર્ગ દરમિયાન તમે દરેક વર્ગને સારી રીતે ભરી શકો એટલે કે દરેક વર્ગની અંદર તમે શારીરિક તો તમે ત્યાં હાજર જ છો પણ માનસિક રીતે પણ તમે જ્યારે ત્યાં હાજર રહી અને યોગ્ય રીતે તમારું અભ્યાસ કાર્ય કરી શકો તો એવું કહી શકાય કે તમે આજે સ્વસ્થ છો અથવા તો તમારું સ્વાસ્થ્ય સારું છે. તો જો અહીં આપણે વાત શું કરી છે કે તમે શારીરિક રીતે તો અહીંયા શાળામાં હાજર જ છો પરંતુ માનસિક રીતે હાજર તમે અહીંયા છો કે નહીં એનો અર્થ શું? તો કે તમે જો અહીં વર્ગખંડમાં બેઠા છો અને એ દરમિયાન તમારા મગજની અંદર જો વર્ગખંડ સિવાયના બહારના કોઈ વિચારો ચાલુ છે એટલે કે તમને કદાચ એવા વિચારો વર્ગખંડમાં બેઠા દરમિયાન ચાલુ હોય કે જીગીશરનો અહીં તમે પિરિયડ ભરો છો અને તમારા મગજમાં ચાલે કે અક્ષય સર તો આજે એમની મેથ્સની ફેરબુક ચેક કરવાના છે કે હોમવર્ક ચેક કરવાના છે, મારે તો હોમવર્ક બાકી છે, શું થશે હવે, અક્ષય સર મને સજા કરશે, તો આવા બધા વિચારો જ્યારે તમારા મગજમાં ચાલુ હોય તો એ દરમિયાન શું થશે? તો કે તમે અહીં જ્યારે મારો પિરિયડ ચાલુ છે ત્યારે એમાં યોગ્ય ધ્યાન આપી શકશો નહીં, કારણ કે તમે શારીરિક રીતે તો અહીં હાજર છો વર્ગખંડમાં પણ માનસિક રીતે તમે એ જ વિચારો છો કે અક્ષય સરનું હોમવર્ક બાકી છે અથવા તો અક્ષય સરની ફેરબુક બાકી છે અને આજે એ ચેક કરવાના છે ને જો પૂરું નથી મારું તો અક્ષય સર શું સજા કરશે મને અથવા તો મારે કેવી રીતે મારું પૂર્ણ કરવું. એટલે કે તમે પછી શું કરશો? તો કે એવો પ્રયત્ન કરશો કે તમે મારા પિરિયડની અંદર પણ ત્યાં પાછળ બેઠા બેઠા અક્ષરશનું પૂરું કરવાનો પ્રયત્ન કરશો. તો ખરા અર્થમાં જોઈ તો આ શું છે? તો આનો અર્થ એવો થાય કે તમારું સ્વાસ્થ્ય આજે સારું નથી. મારી વાત કરીએ મારા સંદર્ભમાં તો કે જ્યારે કોઈ વર્ગખંડની અંદર શિક્ષક તમને ભણાવવા આવે છે તો તે જે ભણાવવા માટે અહીં વર્ગખંડમાં આવે છે એ વસ્તુ જો એ યોગ્ય રીતે તમને પીરસી શકે અથવા તો યોગ્ય રીતે તમને ભણાવી શકે તો એવું કહી શકીએ આપણે કે આજે એમનું સ્વાસ્થ્ય સારું છે. એટલે દરેક વ્યક્તિના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે સ્વાસ્થ્યનો જે અર્થ છે તે કેવો છે અલગ અલગ છે. હવે જો સામાન્ય રીતે આપણે એવું કહી કે સ્વાસ્થ્ય પર અન્ય જે પાસાઓ છે એ પણ અસર કરે છે, એટલે કે આપણે અહીંયા શારીરિક અને માનસિક બાબતની વાત કરી તો માત્ર શારીરિક રીતે સ્વસ્થ હોવું એટલે કે શારીરિક રીતે તમને કોઈ પણ રોગ કે રોગના લક્ષણો નથી તો તમે સ્વસ્થ છો એવું જરૂરી નથી હોતું. શારીરિક તો છે જ, એટલે કે શારીરિક રીતે તો તમે સ્વસ્થ હોવા જોઈએ. આ ઉપરાંત માનસિક, સામાજિક, આર્થિક અને ભૌતિક, તો આ સમગ્ર પાસાઓ જે છે આ સમગ્ર પાસાઓ પણ સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે. બરાબર, તો અસર પહોંચાડે પણ કેવી રીતે પહોંચાડે? તો જો શારીરિક રીતે તો આપણે સમજી ગયા કે જ્યારે તમને કોઈ રોગ અથવા તો રોગના લક્ષણો છે એટલે કે તાવ આવે છે, શરદી થઈ ગઈ છે, ઉધરસ છે કે કોઈ અન્ય લક્ષણો, માથું દુખે છે, ચક્કર આવે છે કે અન્ય કોઈ પણ પ્રકારના, તો ત્યારે જ તમે એવું કહી શકો કે તમારું સ્વાસ્થ્ય સારું નથી. પણ માનસિક એટલે શું? જેમ કે તમારા સંદર્ભે વાત કરી તો મેં તમને કીધું કે આવી રીતે જ્યારે તમારે અક્ષેસરનું કામ બાકી છે કરવાનું અને તમે કર્યું નથી તો તમે એ જે વિચારો મગજમાં લાવો છો એ શું બતાવે છે? તો કે તમે માનસિક રીતે સ્વસ્થ નથી, એટલે કે તમે માનસિક રીતે ત્યાં હાજર નથી. તો એ શું છે? માનસિક સ્વાસ્થ્ય સારું નથી. મારી વાત કરીએ તો કે હું જ્યારે અહીંયા વર્ગખંડમાં ભણાવતો હોય અને ભણાવવા દરમિયાન જો મારા મગજમાં અન્ય કોઈ વિચારો ચાલુ હોય કે જે મારા કોઈ પણ પાસાને લઈને હોય કે સામાજિક કે આર્થિક કે ભૌતિક, બરાબર, તો એ વિચારો જે છે એ શું કરશે? તો કે હું અહીં યોગ્ય રીતે તમને ભણાવી શકીશ નહીં, કારણ કે મારે જે વસ્તુ તમને કહેવાની હશે, જે ઉદાહરણો તમને આપવાના હશે કે જે સંકલ્પના કે વ્યાખ્યા તમને સમજાવવાની હશે એ હું યોગ્ય રીતે સમજાવી શકીશ નહીં. શા માટે? એટલા માટે થઈ કારણ કે હું શારીરિક રીતે તો અહીં તમને ભણાવું છું પણ માનસિક રીતે મારું ધ્યાન ક્યાંક બીજે કેન્દ્રિત થયેલું છે. તો એને આપણે શું કહીએ છીએ? તો કે માનસિક સ્વાસ્થ્ય કહીએ છીએ, કે માનસિક સ્વાસ્થ્ય સારું નથી. આ ઉપરાંત તમારા ઘરના વડીલોની વાત કરીએ તો આપણે તમારા પપ્પા કે દાદા કે દાદી વિશે વાત કરીએ
એમને ઘણી વખત એવું થશે, તમે જોયું હશે કે એમને કોઈ રોગ નથી અથવા તો કોઈ રોગનું લક્ષણ પણ નથી, તેમ છતાં એમ કહે છે કે આજે મજા નથી. તો એ શું છે? તો ઘણી વખત એમાં શારીરિક પાસું તો હોય જ, પણ આ ઉપરાંત માનસિક પાસું પણ હોય. એટલે કે આર્થિક રીતે કોઈ પણ બાબતનું એમને જ્યારે ટેન્શન થાય છે ત્યારે શું થાય? તો કે માનસિક રીતે એમનું સ્વાસ્થ્ય કથળે છે. એટલે જો માનસિક સ્વાસ્થ્ય જે છે એના ઉપર પણ પાછું સામાજિક અને આર્થિક તથા ભૌતિક સ્વાસ્થ્ય જે છે એ અસર કરતું હોય છે. એટલે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સામાજિક આર્થિક અને ભૌતિક બાબતનો પણ બાબતની પણ અસર જોવા મળે છે. કેવી અસર જોવા મળે તો એના વિશે વાત કરી. તો જો સામાજિક સ્વાસ્થ્ય એટલે શું છે? તો કે આપણે સામાન્ય રીતે સમાજમાં રહીએ છીએ એ બાબતથી અવગત છીએ. એટલે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એ વાત આપણે જાણીએ છીએ. હવે આપણે આ સમાજમાં ટકી રહેવા માટે શું કરવું પડે? તો કે આ સમાજની અંદર ટકી રહેવા માટે આપણે આપણી આસપાસ રહેતા લોકો સાથે પણ યોગ્ય વ્યવહાર અને યોગ્ય સંબંધ રાખવો જરૂરી છે. એટલે કે તમારી આસપાસ રહેતા લોકો સાથે જો તમારો સંબંધ અથવા તો તમારા વ્યવહાર યોગ્ય હશે તો શું થશે? તો કે સમાજમાં એક ભાઈચારાની ભાવનાનો જન્મ થશે અને લોકો એકબીજા સાથે હળીમળી અને ખુશીથી રહેશે. તો એ શું છે? સામાજિક સ્વાસ્થ્ય છે. એને એવું કહી શકીએ આપણે કે તમારું સામાજિક સ્વાસ્થ્ય સારું છે. તમે જે સોસાયટીમાં રહ્યો છો એ સોસાયટીની અંદર તમારા ઘરના સંબંધો જે છે એ તમારા પડોશમાં રહેતા લોકો સાથે જો સારા હશે તો શું થશે એનાથી? તો કે તમારી જરૂરિયાત જ્યારે એવી ઊભી થશે કે તમારે તમારા પાડોશીની મદદની જરૂર છે તો એ લોકો તમારી મદદે આવશે, અને એમને જ્યારે કોઈ મદદની જરૂર પડશે તો તમે એમની મદદે જશો. તો આ શું છે? એક સમાજમાં આપણા સારા વ્યવહારની નિશાની છે. તો જો વ્યવહાર લોકો સાથે આપણા સારા હશે તો આપણે સારી રીતે રાજી ખુશીથી રહી શકશું, આપણે એમના સુખમાં ભાગીદાર થશું, દુઃખમાં પણ ભાગીદાર થશું. તો એ વસ્તુ શું દર્શાવે છે? તે તમારું સામાજિક સ્વાસ્થ્ય દર્શાવે છે કે સમાજમાં તમારા સંબંધ કેવા છે. એ જ વસ્તુની જો તમારા માટે વાત કરીએ તો તમે જે એક વર્ગખંડની અંદર રહ્યો છો તો એ વર્ગખંડ પણ તમારી માટે શું છે? એક સમાજ છે. એટલે કે 40-45 બાળકો જ્યારે વર્ગખંડની અંદર બેઠા હોય અથવા તમે જ્યારે વિદ્યાર્થીઓ બેઠા હોય તો ત્યારે શું થાય? તો કે એ જે 40 કે 45 વિદ્યાર્થીઓ છે એમની સાથે તમારો સંબંધ કેવો છે, તમારો વ્યવહાર કેવો છે, એ વસ્તુ નક્કી કરશે કે તમારું સ્વાસ્થ્ય જે સામાજિક સ્વાસ્થ્ય છે તે કેવું છે. એટલે કે આપણે વાત કરીએ કે માની લો કે તમારી આસપાસ વર્ગખંડમાં બેસતા વિદ્યાર્થીઓ સાથે જો તમારો વ્યવહાર સારો હશે, એટલે કે માની લો કે કોઈ વ્યક્તિને કોઈ પુસ્તકની જરૂર છે કે એને કોઈ હોમવર્કમાં મદદની જરૂર છે, તો એ મદદ જો તમે એને કરશો તો એનાથી શું થશે? તો એક મિત્રતાની ભાવના જન્મ લેશે, અને આ મિત્રતાની ભાવના જે છે એ શું કરશે? તો કે તમને વર્ગખંડમાં સહાયતા પૂરી પાડશે કે જ્યારે તમારે તમારા મિત્રની જરૂર છે કોઈ હોમવર્ક બાબતમાં કે કોઈની ફેરબુક તમારે બાકી છે તો એ પૂરી કરવી હશે તો એ તમારો મિત્ર શું કરશે? તો કે તમને એની ફેરબુક પૂરી કરેલી જે છે એ આપશે અને તમે એમાંથી જોઈ અને એને પૂરી કરી શકશો. આ ઉપરાંત ક્યારેક તમે માની લો કે તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું નથી અને તમે શાળાએ આવી શક્યા નહીં તો ત્યારે શું થશે? તો કે તમે શાળાએ આવી શક્યા નહીં તો એ દરમિયાન તમારે જે 4 કે 5 વિષયનું રોજ તમારે જે રોજ પીરિયડ આવતા હોય એનું જે તમારે અહીંયા વર્ગખંડમાં જે કાર્ય થયેલું છે એ અને એમાં તમને જે હોમવર્ક મળેલું છે એ તમને ખબર હશે નહીં, કારણ કે તમે શાળાએ તો આવ્યા નથી. તો એ દરમિયાન તમારા જ વર્ગનો જે બીજો વિદ્યાર્થી કે તમારો મિત્ર છે એ શું કરશે? તો કે તમને મદદ કરશે કે ભાઈ વર્ગખંડમાં જીગી સરે આજે આટલું ચલાવ્યું હતું, અથવા અક્ષય સરે આટલું ચલાવ્યું હતું, કે પછી અશોક સરે આટલું ચલાવ્યું હતું, બરાબર, અને આ એમ હોમવર્ક હતું. તો એનાથી શું થશે કે વર્ગખંડની અંદર તમારું જે સામાજિક સ્વાસ્થ્ય જે છે એ સારું થશે અને તમે હળીમળી અને એકબીજાની મદદ કરીને રહી શકશો. જ્યારે વાત કરીએ આર્થિક બાબતની કે જેમાં આર્થિક બાબતની અંદર આપણે પૈસાનો સમાવેશ કરીએ અથવા કોઈ અન્ય એવી વસ્તુ કે જે કિંમતી છે એનો સમાવેશ કરીએ છીએ. જો વ્યક્તિનું શારીરિક અને માનસિક તથા સામાજિક આ ત્રણેય સ્વાસ્થ્ય ક્યારે સારા હશે? તો કે જ્યારે એ આર્થિક રીતે એનું સ્વાસ્થ્ય સારું હશે. એટલે આપણે જોઈએ છીએ કે સમાજમાં આ બાબતનો ભેદભાવ પણ જોવા મળે છે. એટલે કે આર્થિક પરિસ્થિતિ જે વ્યક્તિની સારી હશે
એને લોકો સારી રીતે બોલાવે છે, એની સાથે સારો વ્યવહાર કરે છે. ખરેખર એવું થવું ના જોઈએ. ખરેખર રીતે આર્થિક સ્વાસ્થ્ય અથવા તો આર્થિક પરિસ્થિતિ જે વ્યક્તિની સારી નથી એને પણ એટલું જ માન મળવું જોઈએ. એને પણ એની સાથે પણ તમારે એટલો જ સારો વ્યવહાર કરવો જોઈએ કે જે વ્યવહાર તમે સારી આર્થિક પરિસ્થિતિવાળા લોકોની સાથે કરો છો. પરંતુ ઘણી વખત સમાજમાં એવો ભેદભાવ જોવા મળે છે કે જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી તો લોકો એની સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી. પણ જ્યારે પણ તમે અહીં ક્યારે આવું થતું જુઓ કે આ વ્યક્તિ સાથે યોગ્ય વ્યવહાર થતો નથી તો ત્યારે તમારે એ વ્યક્તિને સમજાવવી જોઈએ કે એ વ્યક્તિનું આર્થિક સ્વાસ્થ્ય અથવા તો આર્થિક પરિસ્થિતિ ભલે સારી નથી પણ સમાજમાં એ વ્યક્તિનો વ્યવહાર કેવો છે, સારો છે, તો તમારે એની સાથે એવો કોઈ ભેદભાવ કરવો જોઈએ નહીં. તો આ આર્થિક બાબત જે છે એ પણ સ્વાસ્થ્ય પર અસર કરે છે. અને ભૌતિક બાબતમાં શેનો સમાવેશ, તો કે સામાન્ય રીતે કહી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ભૌતિક સુવિધાઓનો સમાવેશ આપણે કરીએ છીએ. જેમ કે માની લો કે તમારે સ્કૂલે અહીંયા શાળાએ આવવું છે તો શાળાએ આવવા માટે જો તમારી પાસે સાયકલ છે અથવા તો સ્કૂટર છે કે તમે વાનમાં આવો છો તો એ શું છે, એ ભૌતિક સુવિધા છે કે જેના થકી તમે અહીંયા પહોંચો છો. હવે ભૌતિક સુવિધા માની લો કે તમે શાળાએથી 6-7 કિલોમીટર કે 10 કિલોમીટર દૂર રહ્યો છો. હવે તમારી પાસે જો ભૌતિક સુવિધા નહીં હોય તો શું થશે, તો કે તમારે ચાલીને શાળાએ આવવું પડશે. હવે રોજ જો તમે 10 કિલોમીટર ચાલીને શાળાએ આવશો તો એનાથી શું થાય, તો કે 10 કિલોમીટર તમારે ચાલીને શાળાએ આવવું પડશે. ત્યારબાદ તમે 10 કિલોમીટર ચાલીને ઘરે પાછા જશો તો જો રોજનું 20 કિલોમીટર તમે ચાલીને મુસાફરી કરશો તો એનાથી તમારો સમય પણ ખોટો ખર્ચ થશે અને ઉપરાંત બીજું શું થશે, તો કે તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ એની અસર જોવા મળશે. એટલે આ તમામ બાબતો જે છે, એટલે કે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક, સામાજિક, આર્થિક અને ભૌતિક, આ તમામે તમામ બાબતો જે છે એ આપણા સ્વાસ્થ્ય પર અસર પહોંચાડતી જોવા મળે છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે એની અસર જોવા ત્યાં મળે છે. તો આ વસ્તુ શું છે, સ્વાસ્થ્યનું મહત્વ છે. એટલે કે સ્વાસ્થ્ય જે છે એ તમારું સારું હોવું એ કેટલું મહત્વનું છે, તો કે જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમે તમારી જે રોજની ક્રિયાઓ છે અથવા તો તમારું જે કાર્ય છે તે તમે સારી રીતે કરી શકશો નહીં. એટલે કે જો મારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો હું યોગ્ય રીતે તમને ભણાવી નહીં શકું. જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમે યોગ્ય રીતે કે જે રીતે ભણવું જોઈએ તમારે એ રીતે તમે ભણી શકશો નહીં. જો તમને તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમને શું થશે, શાળાએ આવવાનું મન નહીં થાય, તમને પીરિયડ ભરવાનું મન નહીં થાય, બરાબર. તો આ બધી વસ્તુ જોવા મળે છે. તો તમારા માતા પિતાનું કે વડીલનું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો શું થશે, તો કે એ જે નોકરી ધંધો કે વ્યવસાય કરે છે તો ત્યાં જઈ અને એ યોગ્ય કામ નહીં કરી શકે. જો યોગ્ય કામ નહીં કરી શકે તો એનું એમને યોગ્ય વળતર નહીં મળે. અને તમારા દાદા દાદી જે છે એ લોકોનું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો મેં કીધું એમ કે જે એમની રોજબરોજની ક્રિયાઓ કે જે જાતે કરે છે એને તે જાતે કરી શકશે નહીં. અને ઉપરાંત તો શું થશે, તો કે માની લો કે રોજ એ મંદિરે દર્શન કરવા જાય છે કે ક્યાંક બેસવા જાય છે તો તે જઈ શકશે નહીં. અને એનાથી શું થશે, તો કે એની અસર એમના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડશે. તો જ્યારે તમે સ્વસ્થ નથી શારીરિક રીતે તો એનાથી શું થાય, તો કે જ્યારે તમે શારીરિક રીતે સ્વસ્થ ન હોય તો એની અસર અચૂકપણે માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળતી હોય છે. એટલે કે તમને તબિયત સારી નથી, બરાબર, તમને અશક્તિ લાગે છે અથવા તો તાવ છે તો તમને ક્યાંય ગમશે નહીં, એટલે કે તમને મજા નહીં આવે. તમે માની લો કે તમને પેટમાં દુખે છે તો હવે એ દરમિયાન હું તમને એમ કહું કે તું બેસી અને ચલો અહીંયા બોર્ડ ઉપર ભણવામાં ધ્યાન દો અને અહીંયા જે કલાક દરમિયાન હું ભણાવું છું એને યોગ્ય રીતે ભણો, તો તમને જો પેટમાં દુખતું હશે કે અશક્તિ લાગે છે કે તાવ આવે છે તો તમે પૂરતું ધ્યાન ત્યાં આપી શકશો નહીં. શા માટે નહીં આપી શકો, એટલા માટે કારણ કે તમારું જે ધ્યાન છે તે ક્યાં કેન્દ્રિત થયેલું છે, તમારા સ્વાસ્થ્ય પર કેન્દ્રિત થયેલું છે. એટલે કે તમને વારંવાર એ બાબતનો વિચાર આવે છે કે ભાઈ મને પેટમાં દુખે છે અથવા તો મને આજે અશક્તિ જેવું લાગે છે કે તાવ છે, તો તમે ભણવામાં ધ્યાન એનાથી આપી શકશો નહીં. અને એની સીધી જ અસર સેના પર જોવા મળશે, તો કે માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળશે. તો આ વાત કરી આપણે સ્વાસ્થ્યના મહત્વ વિશે કે સ્વાસ્થ્ય તમારું સારું હોવું એ કેટલું અગત્યનું છે. જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય
तो तमारी योग्य कार्य करवानी जे क्षमता छे एने तमे पूरु पाड़ी शकशो नहीं। तो आ वात करी स्वास्थ्यना महत्व विशे। त्यारबाद आपणे आगळ वात करीए के व्यक्तिगत तेमज सामूहिक समस्याओनी स्वास्थ्य पर असर। तो जो आ व्यक्तिगत तेमज सामूहिक समस्याओ जे छे एनी स्वास्थ्य पर शुं असर जोवा मळती होय छे। હવે અહીં આપણે પહેલા વાત એવી કરી કે મનુષ્ય પણ એક સામાજિક પ્રાણી છે એ બાબતથી આપણે અવગત છીએ। તો હવે મનુષ્ય સામાજિક પ્રાણી છે તો ઘણી બધી સમસ્યાઓ મનુષ્યના જીવનમાં જોવા મળતી હશે। તો હવે એ જે સમસ્યાઓ જીવનમાં જોવા મળે છે એ કેવી હશે? તો બે પ્રકારની સમસ્યાઓ ત્યાં જોવા મળશે। એટલે કે અમુક સમસ્યા એવી હશે કે જે વ્યક્તિગત સમસ્યાઓ હશે, જ્યારે અમુક સમસ્યા કેવી હશે તો એ સામૂહિક સમસ્યાઓ હશે। તો અહીં આપણે બંને સમસ્યાઓને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલાં અહીં વાત કરીએ આપણે વ્યક્તિગત સમસ્યાઓની। તો અહીં આપણે વ્યક્તિગત સમસ્યાઓ જોશું અને અહીં આપણે વાત કરીએ સામૂહિક સમસ્યાઓની। તો જો વ્યક્તિગત સમસ્યાઓ જે છે એ વ્યક્તિગત સમસ્યાઓ અને સામૂહિક સમસ્યાઓ બંને સ્વાસ્થ્ય પર અસર પહોંચાડે છે। પરંતુ વ્યક્તિગત સમસ્યાઓ આપણે કોને કહેશું અને સામૂહિક સમસ્યાઓ કોને કહેશું? તો સામાન્ય રીતે વ્યક્તિગત સમસ્યાઓ આપણે એને કહેશું કે જે સમસ્યા કોઈ એક વ્યક્તિ પોતાની સમસ્યાઓ જે છે એને આપણે વ્યક્તિગત સમસ્યાઓ કહેશું। એટલે કે તમારી જો કોઈ અંગત સમસ્યા છે તો એ વ્યક્તિગત સમસ્યા થશે, મારી કોઈ સમસ્યા છે તો એ કેવી થશે? વ્યક્તિગત સમસ્યા થશે। તમારા ઘરના વડીલની કોઈ સમસ્યા હશે પોતાની તો એ વ્યક્તિગત સમસ્યા છે। પણ આપણે એને વિગતથી સમજશું કે વ્યક્તિગત સમસ્યા કોને કહેવાય, પણ સામાન્ય આપણે અર્થ એવો કરી શકીએ કે જ્યારે કોઈ એક ચોક્કસ વ્યક્તિની પોતાની સમસ્યાઓ છે તો એને આપણે કેવી સમસ્યા કહેશું? વ્યક્તિગત સમસ્યા। જ્યારે સામૂહિક સમસ્યા કોને કહેશું? તો માની લ્યો કે તમે શાળાએ આવો છો અહીં અને આપણી શાળાની કોઈ એક સમસ્યા છે તો એ સમસ્યાને કેવી કહેશું? સામૂહિક સમસ્યા કહેશું। એટલે કે જ્યારે કોઈ એક સમસ્યાને કારણે અથવા તો કોઈ એક પ્રશ્નના કારણે એક મોટો વર્ગ જો એનાથી અસરગ્રસ્ત થતો હોય તો એ સમસ્યા કેવી હશે? સામૂહિક સમસ્યા હશે। એટલે કે એ સમસ્યાને કારણે માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ એક મોટો વર્ગ શું થાય છે? તો કે અસરગ્રસ્ત થાય છે। અથવા તો આ સમસ્યાને કારણે, એટલે કે કોઈ એક સમસ્યાને કારણે જ્યારે સમાજના એક મોટા વર્ગના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે તો ત્યારે એ સમસ્યા કેવી છે? સામૂહિક સમસ્યા છે। જ્યારે વ્યક્તિગત સમસ્યામાં શું છે? તો કે જ્યારે કોઈ સમસ્યાને કારણે કોઈ એક ચોક્કસ વ્યક્તિ પર જ એની અસર જોવા મળે તો આપણે એ સમસ્યાને કેવી કહેશું? વ્યક્તિગત સમસ્યા કહેશું। તો વ્યક્તિગત સમસ્યામાં આપણે શું કહીએ? તો કે જ્યારે કોઈ સમસ્યાની અસર અથવા તો સમસ્યા કોઈ એક ચોક્કસ વ્યક્તિ પર જોવા મળે તો તેવી સમસ્યાને આપણે શું કહેશું? વ્યક્તિગત સમસ્યા કહીશું। જ્યારે સામૂહિક સમસ્યા કોને કહેશું આપણે? તો કે જ્યારે કોઈ સમસ્યાની અસર સમાજના મોટા વર્ગ પર જોવા મળે તો એવી સમસ્યાને આપણે કેવી સમસ્યા કહીશું? સામૂહિક સમસ્યા કહીએ છીએ। તો જો વ્યક્તિગત સમસ્યાની આપણે વાત કરીએ તો વ્યક્તિગત સમસ્યામાં કેવી સમસ્યાનો સમાવેશ થશે? તો જેમ કે આપણે જાણીએ કે આપણે આપણું જીવન નિભાવવા માટે અથવા તો ટકાવી રાખવા માટે શું જરૂરી છે? તો કે એના માટે ખોરાક જરૂરી છે, એટલે કે યોગ્ય પોષણ મળવું જરૂરી
છે તો કોઈ વ્યક્તિ જે છે એને યોગ્ય પોષણ કે યોગ્ય આહાર ક્યારે મળી શકશે એટલે કે એની માટે એને શું કરવું પડશે તો એના માટે એને યોગ્ય કામ કરવું પડશે કે જેના વર્તર રૂપે એને શું મળશે તો કે પૈસા મળશે અને એમાંથી એ પોતાનું ભરણ પોષણ કરશે તો પોતાનું ભરણ પોષણ અથવા તો યોગ્ય પોષણ મેળવવા માટે વ્યક્તિને શું કરવું પડશે તો કે કામ કરવું પડશે કામ કરવા માટે એને શું કરવું પડશે એને તો કામ કરવા માટે એને એનું યોગ્ય જ્ઞાન મેળવવું પડશે એટલે કે અભ્યાસ કરવો પડશે ભણવું પડશે હવે ભણવા માટે થઈ અને પણ શું થશે તો કે આર્થિક બાબતો જે છે એનો એની પણ ત્યાં અસર જોવા મળશે કે જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હશે તો તમે શું કરી શકશો તો કે યોગ્ય અને ઉચ્ચતર અભ્યાસ મેળવી શકશો તો આ બધી વસ્તુ જે છે એ શું છે વ્યક્તિની પોતાની સમસ્યા છે એટલે કે શું થશે અહીંયા સમસ્યામાં તો કે પોતાનું ભરણ પોષણ કરવું ભરણ પોષણ કરવું હવે ભરણ પોષણ કરવા માટે શું કરવું તો કે યોગ્ય કામ કે ધંધો કે વ્યવસાય મેળવવા આ ઉપરાંત તો કે એને સમાજમાં રહે છે તો સમાજમાં અન્ય લોકો સાથે એનો વ્યવહાર કેવો હોવો જોઈએ સારો હોવો જોઈએ એટલે કે સમાજમાં એનો વ્યવહાર સારો હશે તો એ બાબતની સીધી જ અસર એના શારીરિક માનસિક આર્થિક સામાજિક અને ભૌતિક સ્વાસ્થ્ય પર જોવા મળશે તો કે એ પણ એક સમસ્યા છે તો કે જ્યારે વ્યક્તિનો લોકો સાથે સારી રીતે રહેશે તો એ કેવી રીતે રહી શકશે તો કે ખુશીથી રહી શકશે તો કે ખુશ હોવું જરૂરી છે જો તમે ખુશ હશો તો તમને ખુશ રહેવું એ પણ શું છે વ્યક્તિગત સમસ્યા છે જો તમે ખુશ નહીં રહી શકો તો તમે તમારા કામ યોગ્ય રીતે કરી નહીં શકો અને આ ઉપરાંત એની તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડશે તો એ પણ શું છે એક વ્યક્તિગત સમસ્યા છે તો આ બધી સમસ્યાઓ જે છે એનો આપણે વ્યક્તિગત સમસ્યામાં સમાવેશ કરીશું કે જે સમસ્યાથી કોઈ એક વ્યક્તિ જે છે ચોક્કસ એના ઉપર જ એની અસર થાય તો એ સમસ્યાને આપણે શું કહેશું વ્યક્તિગત સમસ્યા કહેશું તો વાત કરી કે આ વ્યક્તિગત સમસ્યા જે છે એની સ્વાસ્થ્ય પર અસર શું જોવા મળે તો કે જો યોગ્ય ભરણ પોષણ નહીં મળે વ્યક્તિને ભરણ પોષણ મળવું એ શું છે એની વ્યક્તિગત સમસ્યા છે જો એને યોગ્ય ભરણ પોષણ નહીં મળે તો એનાથી શું થશે તો કે એનું શારીરિક સ્વાસ્થ્ય કથળશે જો યોગ્ય ખોરાક નહીં મળે તો એનાથી એનામાં શક્તિ રહેશે નહીં અને અન્ય પણ ઘણા બધા રોગો એનાથી જોવા મળશે તો ભરણ પોષણ નહીં થાય યોગ્ય રીતે તો એનું શારીરિક સ્વાસ્થ્ય કથળશે યોગ્ય કામ ધંધો કે વ્યવસાય નહીં કરે તો એનાથી શું થશે એના આર્થિક બાબત જે છે એનું આર્થિક સ્વાસ્થ્ય જે છે એના ઉપર અસર પડશે જો આર્થિક સ્વાસ્થ્ય કથળશે તમારું તો એનાથી માનસિક સ્વાસ્થ્ય પણ કથળશે કેમ કારણ કે તમને એની ચિંતા થશે કે મારી પાસે યોગ્ય નોકરી નથી કે યોગ્ય વ્યવસાય નથી તો એનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય દોડાઈ જશે કે તમને મગજમાં વારંવાર એ બાબતના વિચાર આવશે એનું ટેન્શન કે તણાવ રહેશે અને એનાથી શું થશે તો કે તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ કથળશે જો વ્યક્તિ ખુશ નથી તો શું થશે તો કે સમાજમાં એનો અન્ય વ્યક્તિ સાથે વ્યવહાર સારો નહીં હોય માની લો કે તમે ખુશ નથી અથવા તો તમે કોઈ વાતથી દુઃખી છો તો એનાથી શું થશે તમને ક્રોધ આવશે અથવા તો તમે કોઈ વ્યક્તિ સાથે ચીડિયાપણો કે ચીડિયો વ્યવહાર કરશો તમે વાતે વાતે કોઈ વ્યક્તિને ટોકશો તો આ બધી વસ્તુ શું કરશે તો કે તમારા સામાજિક સ્વાસ્થ્ય પર અસર પહોંચાડશે લોકો સાથેના તમારા સંબંધો બગડશે તો એનાથી પણ તમારા સ્વાસ્થ્ય પર અસર જોવા મળે છે તો આપણે અહીંયા વાત કરી કે વ્યક્તિગત સ્વાસ્થ્ય જે છે એની સોરી વ્યક્તિગત સમસ્યાઓ જે છે એની સ્વાસ્થ્ય પર કેવી અસર જોવા મળે છે ત્યારબાદ વાત કરી સામૂહિક સમસ્યાઓની સ્વાસ્થ્ય પર કેવી અસર જોવા મળે તો સામૂહિક સમસ્યા કોને કીધી આપણે કે જ્યારે કોઈ એક સમસ્યા જે છે એની અસર સમાજના મોટા વર્ગ પર જોવા મળે તો એને શું કહીએ આપણે સામાજિક અથવા તો સામૂહિક સમસ્યા કહીએ છીએ હવે સામૂહિક સમસ્યાઓ એટલે કેવી સમસ્યાઓ થાય તો કે માની લો કે શાળાની જ વાત કરીએ આપણે તો કે કોઈ એક શાળાની અંદર પીવાલાયક પાણી અથવા તો પીવાનું પાણી નથી કે સારું નથી તો એનાથી શું થશે તો કે એ સમસ્યાના કારણે એની અસર સ્કૂલના અથવા તો શાળાના બધા જ વ્યક્તિઓ ઉપર પડશે એટલે કે પાણી વિદ્યાર્થીઓને યોગ્ય પીવા માટે નહીં મળે અથવા તો પૂરતું નહીં મળે તો એનાથી શું થશે તો કે પાણીના કારણે ફેલાતા રોગો જે છે એ વિદ્યાર્થીઓમાં કે શાળાના અન્ય કર્મચારીઓમાં ફેલાશે તો સમસ્યા એક જ હતી કે પાણી પૂરતું નહોતું અથવા તો યોગ્ય જેવું હોવું જોઈએ એવું સારું ચોખ્ખું પાણી નહોતું તો એનાથી શું થયું સમસ્યા એક પરંતુ અસર કોને થઈ તો કે
શાળાના તમામે તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને તો એ શું છે સામૂહિક સમસ્યા છે માની લ્યો કે તમારા ઘરની આસપાસ ક્યાંય ઉકરડો છે અથવા તો કચરો નાખવાની જગ્યા છે તો ત્યાં શું થાય તો કે આજુબાજુની સોસાયટીમાંથી બધો જ કચરો ભેગો કરી અને ક્યાં ઠલવવામાં આવે છે એ ઉકરડે અથવા તો કચરો ભેગો કરવાના સ્થળે હવે જો એ જ કચરો ત્યાં ઉકરડામાં અથવા તો ત્યાં જે સરકારે વ્યવસ્થા કરેલી છે ત્યાં નાખવામાં નહીં આવે અને એની બદલે તમારી સોસાયટીની આજુબાજુ જ જો કચરો નાખી દેવામાં આવે તો એ સમસ્યા સમસ્યા એક જ છે કચરાની સમસ્યા પરંતુ એ તમારી સોસાયટીની આજુબાજુના બધા જ રહીશો અથવા તો બધા જ વ્યક્તિઓ કે બધા જ ઘરના સભ્યો પર એની અસર થશે એટલે કે કચરો વધશે તો ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધશે અને એનાથી અલગ અલગ પ્રકારના રોગો જે છે એ આસપાસના વિસ્તારમાં ફેલાશે તો સમસ્યા કચરાની જ હતી એટલે કે એક જ સમસ્યા હતી પણ એ સમસ્યાથી બધા જ વર્ગો અથવા તો કે સમાજના બધા જ લોકો જે છે એ શું થયા અસરગ્રસ્ત થયા હવે જો એ સમસ્યા કચરાની જે છે એટલે કે કચરાનો યોગ્ય નિકાલ નહીં થાય તો એનાથી રોગચાળો ફેલાશે અને એ રોગચાળો શું કરશે બધા જ લોકોના શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચાડશે તો આ એક વાત થઈ ગઈ સામૂહિક સમસ્યાની આ ઉપરાંત બીજી આપણે વાત કરીએ કે તમે જાણો કે તમારા ઘરમાંથી જે ખરાબ પાણી અથવા તો ગંદુ પાણી નીકળે છે એની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલી હોય કે જે ગટર મારફતે જાય છે તો હવે ગટર સાફ કરવાવાળા લોકો પણ ત્યાં આવે છે તો એ ગટર કાઢવાવાળા લોકો અથવા તો ગટર સાફ કરવાવાળા લોકો જો યોગ્ય રીતે કામ નહીં કરે પોતાનું અથવા તો એ નહીં કરે એ કામ તો એનાથી શું થશે તો કે એનાથી પણ ગંદકી વધશે અને એનાથી પણ લોકોના સ્વાસ્થ્ય પર એની અસર પડશે અને એમનું શારીરિક સ્વાસ્થ્ય જે છે એ શું થશે ખોરવાઈ જશે એટલે કે આ બધી સમસ્યા એવી છે કે સમસ્યા એક છે પરંતુ એક સમસ્યાને કારણે એક મોટો વર્ગ જે છે સમાજનો એ અસરગ્રસ્ત થાય છે અથવા તો એના સ્વાસ્થ્ય પર એની અસર પડે છે તો એને આપણે કહેશું સામૂહિક સમસ્યાઓ ની સ્વાસ્થ્ય પર અસર જો એટલા માટે જ હું અહીંયા કહું છું તમને કે જેમ કે કચરો કાઢવાવાળા અથવા તો જે ગટર સાફ કરવાવાળા લોકો આવે છે એને સમાજમાં એક કહેવાય ને કે મતભેદ એની સાથે રાખવામાં આવે અથવા તો એની સાથે એક અલગ દ્રષ્ટિથી જોવામાં આવે પરંતુ દરેક વ્યક્તિ જે છે એનું જે કાર્ય છે એને યોગ્ય રીતે કરવું જરૂરી છે તો જે રીતે એ પોતાનું કાર્ય કચરો સાફ કરવાવાળો કે ગટર સાફ કરવાવાળો યોગ્ય રીતે કરે છે તો એ જ રીતે આપણે આપણો વ્યવહાર પણ એની સાથે યોગ્ય રાખવો જોઈએ એટલે કે આપણે સારી રીતે એની સાથે બોલચાલ કરવી જોઈએ કારણ કે જો એ બધા જ વ્યક્તિઓ એમના કાર્યો સારી રીતે કે સાચી રીતે નહીં નિભાવે તો આડકતરી રીતે સમાજ પર એની અસર થવાની જ છે એટલે કે સમાજનું સ્વાસ્થ્ય કથળવાનું છે એટલે એ લોકોને પણ એટલા જ માન અને સારી નજરથી જોવા જરૂરી છે અને સમાજમાં એમને પણ સારી રીતે આપણે એમની સાથે ભળી અને હળીમળી અને રહેવું જરૂરી છે તો આ વાત હતી વ્યક્તિગત સમસ્યાઓ અને સામૂહિક સમસ્યાઓ જે છે એની સ્વાસ્થ્ય પર જે અસર થાય છે તેની તો આજે આપણે આ લેક્ચરની અંદર સ્વાસ્થ્ય શું છે અથવા તો સ્વાસ્થ્યનું મહત્વ એના વિશે અને વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ જે છે એની સ્વાસ્થ્ય પર શું અસર થાય છે એના વિશે ચર્ચા કરી તો આશા રાખું કે તમને આજે જે આપણે અહીં ચર્ચા કરી છે એ બધું જ સમજાઈ ગયું હશે આગળ આપણે આ ચેપ્ટરની અંદર વિવિધ રોગો વિશે પણ અભ્યાસ કરવાનો છે કે જેમાં અલગ અલગ પ્રકારના રોગો છે તો કે રોગોના પ્રકારો કેટલા છે એ રોગો કઈ રીતે ફેલાય છે તમારે તે રોગોની સામે કેવી રીતે આપણે એ રોગોની સામે કેવી રીતે લડી શકીએ અથવા તો તમે કેવી રીતે રોગોને નાબૂદ કરી શકો એ બધી બાબતો અને એ બધી પાસાઓ વિશે ચર્ચા કરવાની છે તો આજે આપણે આ લેક્ચરની અંદર અહીં સુધી રાખીએ છીએ આગળ જે છે આપણો જે કોઈ પણ ટોપિક એનો આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું આભાર જય હિન્દ